नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपनो हार्दिक स्वागत छे। पुरुष रसायन शास्त्र नामना चैप्टर नी अंदर अगौना वीडियो नी अंदर आपणे कलियुगना गुणधर्मो नी वात करी थी। एनी अंदर आपणे एवी रजूआत करी के कलिल कणो ई कोई एक चोक्कस प्रकारनो विद्युत भार धरावता होय छे। बधाज कणों उपर समान विद्युत भार होवाना लीधे ई कणों एक बीजाथी अपाकर्षण अनुभवे छे। कलील स्थायी स्थिति में रही सके। तो आवा केटला कलील के जे धन वीज भारित होय एना उदाहरणोनी आपणे वात करीशुं। एटले धन भारित सोल, केटला आवा कलीलो छे के जे ऋण वीज भार धरावे छे जेने आपणे ऋण भारित सोल कहीशुं। तो धन भारित सोल नी अंदर कोनो समावेश थाय? तो केटलाक जड़ युक्त ऑक्साइड के जे धन वीज भार धरावे छे, दाखला तरीके Al2O3 × XH2O, CrO3 × XH2O, Fe2O3 × XH2O। तो आ जड़ युक्त ऑक्साइड ई एवा कलील छे के जे धन वीज भार धरावे छे। साथे साथे केटलाक बेसिक डायस्टर एनी अंदर बे त्रण एक उदाहरणो आपेला छे, मिथिलिन ब्लू, हिमोग्लोबिन, એટલે બેઝની હાજરીમાં બેઝિક ડાયસ્ટફ એટલે કે આવા મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન ઈ પણ આવા એક પ્રકારના ધન વીજ ભારિત સોલ છે। અને ઈ સિવાય એક ઉદાહરણ આપ્યું છે ઓક્સાઇડ TiO2। તો આ જે કલીલો છે ઈ ધન વીજ ભાર ધરાવે છે। કેટલાક કલીલ ઋણ વીજ ભાર ધરાવતા હોય છે અને આવા જે ઋણ વીજ ભાર ધરાવતા જે કલીલ છે એની અંદર ધાતુઓના સોલ આવે, તો કે ગોલ્ડના સોલ, સિલ્વરના સોલ, આ સિવાય એની અંદર ધાતુના સલ્ફાઇડ પણ આવે, કોપરના સોલ, ધાતુના સલ્ફાઇડના સોલ, જેમાં આપણે વાત કરી હતી દ્વિવિઘટનમાં આર્સેનિયસ સલ્ફાઇડના સોલ, આ સિવાય સ્ટીબાઇનના સોલ। તો આવા જે સલ્ફાઇડ છે ઈ સલ્ફાઇડ ઈ ધન વીજ ભાર ધરાવે છે। આ સિવાય કેટલાક એસિડ ડાયસ્ટફ એની અંદર પણ કેટલાક ઉદાહરણો આપેલા છે, દાખલા તરીકે ગુંદર છે, સ્ટાર્ચ છે, જિલેટિન છે, માટી છે, ચારકોલ છે, આ સિવાય ઇયોસિન છે, કોંગોરેડ છે। તો આ બધા જે છે એ ઋણ વીજ ભાર ધરાવતા કલીલમય સોલ છે। ઇયોસિન, કોંગોરેડ, સ્ટાર્ચ, ગુંદર, જિલેટિન, માટી, ચારકોલ, તો ઈ ઋણ વીજ ભાર ધરાવતા કલીલમય સોલ છે। તો હવે આપણે આ કલીલ દ્રાવણની અંદર રહેલા કલીલ કેવો વીજ ભાર ધરાવે છે ઈ નક્કી કરવું છે। કલીલ કણો કેવો વીજ ભાર ધરાવે છે, કે ધન વીજ ભાર ધરાવે છે કે ઋણ વીજ ભાર ધરાવે છે ઈ આપણે જો નક્કી કરવું હોય તો એના માટેની એક પદ્ધતિ આવે છે જેનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ, એટલે કલીલ કણ પરનો વીજભાર નક્કી કરવાની રીત।
કલિંગણ ઉપરનો વીજભાર નક્કી કરવા માટેની જે રીત છે એની અંદર જે સાધન વપરાય છે એને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખીએ છીએ, અથવા તો બીજું એનું નામ આપ્યું છે વૈદ્યુત કણ સંચાલન. તો આ જે ઇલેક્ટ્રોફોરેસિસ નામનું સાધન છે એ સાધનની મદદથી કલિલ દ્રાવણમાં રહેલા કલિલ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે એ આપણે નક્કી કરી શકીએ. તો એના માટે શું કરવાનું, તો કે આવી એક યુ આકારની નળી હોય છે, અને યુ આકારની નળીની અંદર જે કલિલનો આપણે વીજભાર નક્કી કરવો છે એ કલિલ દ્રાવણને આની અંદર ભરી દેવામાં આવે. અને ઈ નળીના બે છેડે અહીંયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો બેસાડવામાં આવે છે. પણ આ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોને યુ આકારની નળીમાં રહેલા કલિલમય દ્રાવણની અંદર ડૂબાડી આ બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે છે. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરીશું એટલે કલિલ દ્રાવણમાં રહેલા જે કણો છે એ કલિલના કણો પોતાના ઉપર જે વીજભાર હશે એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ ખસશે. માનો કે કલિલના કણો ઋણ વીજભાર ધરાવતા હોય તો એ આ ધન વિદ્યુત ધ્રુવ એટલે એનોડ ઉપર આવશે. જો કલિલના કણો ધન વિદ્યુત ભાર ધરાવતા હોય તો કે આ ઋણ વિદ્યુત ધ્રુવ એટલે પોતાનાથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ ઉપર આકર્ષાય. એટલે કલિલના કણો જેવો વીજભાર ધરાવતા હશે એના અનુસંધાનમાં કોઈ એક દિશામાં ગતિ કરશે. તો આવું જે સાધન છે એ સાધનને આપણે ઇલેક્ટ્રોફોરેસિસ નામના સાધન તરીકે ઓળખીએ છીએ. યુ આકારની એક નળી લેવામાં આવે છે, એની અંદર જે કલિલનો વીજભાર નક્કી કરવો હોય એ કલિલ દ્રાવણ ભરવામાં આવે છે. એ નળીની અંદર બે છેડા ઉપર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડી લગાડી અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે જેના લીધે કલિલ કણો પોતાનાથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ ખસે. એટલે જો કલિલ ધન વીજભાર ધરાવતા હોય તો ઋણ વિદ્યુત ધ્રુવ તરફ, ઋણ વીજભાર ધરાવતા હોય તો ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ તરફ ખસે છે. તો આવી જે પદ્ધતિ છે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના લીધે કલિલ કણોનું જે તે વિદ્યુત ધ્રુવ ઉપર પ્રસરણ થવાની આ જે ઘટના છે એને આપણે વૈદ્યુત કણ સંચલનના નામથી ઓળખીએ છીએ. ત્યારબાદ એક શબ્દ આવે છે વિદ્યુત પરાસરણ. તો વિદ્યુત પરાસરણ એટલે શું? એટલે જો કલિલના કણો ધન વિદ્યુત ધ્રુવ ઉપર જમા થાય એનોડ ઉપર તો સમજી લેવાનું કે કલિલના કણો ઋણ વીજભાર ધરાવે છે. જો કલિલના કણો ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કેથોડ ઉપર જમા થાય તો સમજવાનું કે કલિલના કણો ધન વીજભાર ધરાવે છે. ત્યારબાદ શબ્દ આવશે વિદ્યુત પરાસરણ. તો વિદ્યુત પરાસરણ એટલે શું? તો કે જ્યારે વિદ્યુત કણ સંચલન થાય છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નો તફાવત ઉત્પન્ન કર્યો એટલે એ દરમિયાન કલિલના કણો કાં તો એનોડ તરફ કાં તો કેથોડ તરફ ખસતા હોય,
પણ જો આ કલીલના કણોની હેરફેરને કોઈ યોગ્ય રીતની મદદથી આપણે રોકી દઈએ, એવી પદ્ધતિ અપનાવીએ કે જેના લીધે એ કલીલ કણોની જે હેરફેર થાય છે એ રોકાઈ જાય, તો એવા સંજોગોમાં હવે વિદ્યુતના કણો છે એ કણોના બદલે કલીલનું દ્રાવણ તમે જે દ્રાવકમાં બનાવ્યું હોય પરિક્ષેપણ માધ્યમ છે એ વિદ્યુતીય ક્ષેત્રની અંદર ખસવાનું શરૂ કરે, વૈદ્યુત કણ સંચલન દરમિયાન જો કણોની હેરફેરને યોગ્ય રીતનો ઉપયોગ કરી અને રોકી દેવામાં આવે તો હવે કલીલના વિદ્યુત કણને બદલે પરિક્ષેપણ માધ્યમ છે એ આ વિદ્યુતીય ક્ષેત્રની અંદર ખસવાનું શરૂ કરે તો એને વિદ્યુત પરાસરણ તરીકે ઓળખવામાં આવે. તો આ ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ અથવા એ સાધનનો ઉપયોગ કરી અને કલીલ કણો કેવો વીજભાર ધરાવે છે એ આપણે નક્કી કરી શકીએ. હવે એક અગત્યનો ટોપિક આવશે, એ છે કલીલનું સ્કંદન. કલીલનું સ્કંદન, સ્કંદન એટલે કલીલને અવક્ષેપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. કલીલના કણો સ્થાયી હોય છે અથવા કલીલ દ્રાવણો સ્થાયી હોય છે એનું કારણ છે કલીલ કણ ઉપર રહેલો વીજભાર. જેટલા પણ કલીલના કણો છે એ એક સમાન વીજભાર ધરાવે છે એટલે એ અપાકર્ષણના લીધે કલીલ દ્રાવણ સ્થાયી હોય છે. કલીલ બે પ્રકારના હતા, એક જલવિરાગી કે જે લાયોફોબિક તરીકે આપણે ઓળખતા અથવા હાઇડ્રોફોબિક, અને બીજો હાઇડ્રોફિલિક જેને આપણે જલ અનુરાગી તરીકે ઓળખતા. તો આ બે પ્રકારના જે કલીલ છે, જલ અનુરાગી અને જલ વિરાગી, આવા કલીલોનું સ્કંદન કેવી રીતે કરવામાં આવે? જલ વિરાગી સોલ ની પહેલા આપણે વાત કરીએ. માની લો કે જલ વિરાગી સોલ છે અથવા તો જેને આપણે લાયોફોબિક કહીએ છીએ, તો એ લાયોફોબિક જે સોલ છે, જલ વિરાગી સોલ, એની સ્થિરતા એ કલીલ કણ ઉપર રહેલા વીજભારના લીધે હોય. એટલે કે કલીલ પોતાની કલીલ સ્થિતિ જાળવી રાખે એ કલીલ કણ ઉપરના વીજભારના લીધે. પણ જો આપણે કોઈ પણ કારણસર કલીલ કણ ઉપરનો આ વીજભાર દૂર કરી નાખીએ, કલીલ કણો ઉપરનો વીજભાર દૂર કરીએ, તો એવા સંજોગોમાં કલીલના કણો એકબીજાની નજીક આવે. ઓલું તો સમાન વીજભાર છે એટલે એ વીજભારના લીધે એકબીજા પ્રત્યે અપાકર્ષણ અનુભવે, પણ કલીલ કણો ઉપરનો જો આપણે વીજભાર દૂર કરી નાખીએ તો એકબીજાની નજીક આવે. નજીક આવે એટલે કણોનો સમુચ્ચય બને, અને કણોનો સમુચ્ચય બને એટલે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પાત્રના તળિયે બેસી જાય, અને એ ઘટનાને કલીલનું અવક્ષેપણ અથવા તો કલીલનું સ્કંદન કહેવાય. કોઈ પણ કારણસર જો આપણે કલીલ કણો પરનો વીજભાર દૂર કરી દઈએ તો એ કલીલના કણો એકબીજાની નજીક આવશે, એનો સમુચ્ચય બનશે, અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પાત્રના તળિયે નીચે બેસી જશે. એ ઘટનાને કલીલનું સ્કંદન અથવા તો કલીલનું અવક્ષેપણ કહેવાય. હવે મારે આવા જલવિરાગી સોળનું સ્કંદન કરવું છે, લાયોફોબિક જે છે એનું મારે સ્કંદન કરવું છે, અને એ સ્કંદન કરવું હોય તો જલવિરાગી સોલના સ્કંદનની જુદી જુદી રીતો છે. ટૂંકમાં જે કલીલ છે એ કલીલના કણોને મારે અવક્ષેપમાં રૂપાંતરિત કરવા છે એવી ઘટના જેને કલીલનું સ્કંદન કહેવાય. તો પહેલી રીત એ છે વિદ્યુત કણ સંચલન, જે આપણે આગળ ભણ્યા. તમે યુ આકારની નળી હોય ને એની અંદર આપણે આવું કલીલ દ્રાવણ ભરી દઈએ, બે છેડા ઉપર, નળીના બે છેડા ઉપર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો લગાડી દઈએ અને એમની વચ્ચે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત લાગુ પાડીએ, એટલે કલીલ કણો પોતાનાથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે. જો કલીલ ઋણ વીજભારિત હશે તો એ એનોડ તરફ ગતિ કરશે, એટલે અહીંયા આવશે એટલે એ ધન અને ઋણ વીજભારના લીધે એનું તટસ્થીકરણ થઈ જશે અને કલીલનું સ્કંદન થઈ જશે.
तो एक रीत तो जी आपने आगे भण्या छे ईज छे के भाई वैद्युत कण संचलन नो उपयोग करिए एटले एना लीधे जल विरागी सोल नो आपणे स्कंदन करी शकीए। आ सिवाय बीजी रीत तो के बे जुदा जुदा वीजभार धरावता सोल ने आपणे सरखा प्रमाणमां मिश्र करिए। एक कलील सोल धन वीज भारित होय, बीजू कलील में द्रावण, एक कलील में द्रावण धन वीज भारित होय, बीजू कलील में द्रावण ऋण वीज भारित होय, अने आवा बे द्रावणों ने सरखा प्रमाण में जो आपणे मिश्र करी दईए तो एना लीधे एमनुं तटस्थीकरण थई जाय, अने तटस्थीकरण ना लीधे का तो अंशत का तो संपूर्ण अवक्षेपण थई जाय। બે જુદા જુદા વિરુદ્ધ અથવા વિરુદ્ધ વીજભાર ધરાવતા અથવા જુદા જુદા વીજભાર ધરાવતા કલીલના સોલને જો આપણે સરખા પ્રમાણમાં મિશ્ર કરીએ તો એના લીધે એનું તટસ્થીકરણ થઈ અંશત અથવા સંપૂર્ણ અવક્ષેપણ થાય અને કલીલનું સ્કંદન થઈ જાય। દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ છે જે ધન વીજ ભારિત કલીલમય સોલ છે, અહીંયા આપણે સમજાવ્યું છે, અને આર્સેનિયસ સલ્ફાઇડ ઈ ઋણ વીજ ભારિત કલીલ છે, અને આ બેના સરખા પ્રમાણમાં મિશ્રણ કરીએ તો એના લીધે ઈ કલીલનું સ્કંદન કરી શકાય। તો બીજી એક રીત આ છે કે બે વિરુદ્ધ વીજ ભારવાળા સોલને આપણે જો મિશ્ર કરીએ સરખા પ્રમાણમાં તો પણ કલીલનું સ્કંદન કરી શકાય। ત્રીજી રીત ઈ છે ઉકાળવાની રીત, કે જે કલીલ દ્રાવણ હોય એ કલીલ દ્રાવણની અંદર કલીલ દ્રાવણને આપણે ઉકાળીએ અથવા કલીલમય સોલને ઉકાળીએ ત્યારે કલીલે વિદ્યુત વિભાજ્યમાંથી જે આયનનું અધિશોષણ કર્યું હોય એટલે એની સપાટી ઉપર આવું અધિશોષિતનું સ્તર હોય ઈ સ્તરની અંદર ખલેલ ઉત્પન્ન થાય। જ્યારે આપણે કલીલમય સોલને ઉકાળીએ ત્યારે અધિશોષિત જે સ્તર છે એ અધિશોષિત સ્તરની અંદર ખલેલ ઉત્પન્ન થાય અને એના લીધે પરિક્ષેપણ માધ્યમ જે છે એ માધ્યમના અણુઓ એની સાથે સતત અથડામણ અનુભવે અને સતત અથડામણ અનુભવે એટલે કલીલ કણ ઉપરનો વીજભાર ધીમે ધીમે ઘટતો જાય અને છેવટે કલીલનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય। તો ત્રીજી એક રીત આ છે કલીલને ઉકાળવાની રીત। ચોથી રીત ઈ છે વિદ્યુત વિભાગીયના ઉમેરણથી, આપણે અગાઉ પણ ભણ્યા હતા કે કલીલની અંદર અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્યની હાજરી હોય તો કલીલ સ્થાયી રહે, પણ જો એમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ તો કલીલનું સ્કંદન થઈ જાય। તો વિદ્યુત વિભાજ્યના ઉમેરણમાં શું કરવાનું, તો કે જે કલીલ દ્રાવણ હોય એ કલીલ દ્રાવણની અંદર હજુ વધારે પ્રમાણમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ એટલે એના લીધે એ કલીલનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય, અને એના માટે જવાબદાર કારણ કયું, તો કે કલીલરિયા એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પોતાના ઉપર જે વીજભાર છે એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે પારસ્પરિક ક્રિયા કરે। કલીલ તો એક ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે, કાં તો ધન કાં તો ઋણ, હવે વિદ્યુત વિભાજ્યની અંદર તો બે પ્રકારના આયનો હોય ધન ને ઋણ, એટલે કલીલના કણો જે છે એ પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત વિભાજ્યના આયનોની સાથે પારસ્પરિક ક્રિયા કરે જેના લીધે એના વીજભારનું તટસ્થીકરણ થઈ જાય અને છેવટે એનું સ્કંદન થઈ જાય, એનું અવક્ષેપમાં રૂપાંતરણ થઈ જાય। તો વિદ્યુત વિભાજ્યનો ઉમેરો કરીએ તો પણ જળ વિરાગી સોલનું સ્કંદન કરી શકાય। પાંચમું, લાંબા સમય સુધી એનું ડાયાલિસિસ કરવામાં આવે અથવા પાર્સલેશન, અગાઉ આપણે ડાયાલિસિસની પદ્ધતિ જોઈ હતી કે ભાઈ કલીલ દ્રાવણની અંદર નાના કણો હોય અથવા તો સાચા દ્રાવણો માં રહેલા નાના કણો હોય અથવા તો એની અંદર આયનો હોય તો એને આપણે આ ડાયાલિસિસ અથવા પાર્સલેશનની પદ્ધતિથી દૂર કરી શકીએ। તો
दीर्घ अथवा लांबा समय सुधी पांचलेशन जो आपणे करवू होय तो एना माटे शुं करवू तो के कलिलमय जे द्रावण छे એનું લાંબા સમય સુધી ડાયાલિસિસ કરીએ હવે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરીએ એટલે એની અંદર હાજર રહેલા વિદ્યુત વિભાજ્ય કે જેનું થોડું ઘણું પ્રમાણ હોય તો એને પણ આપણે કલિલ દ્રાવણમાંથી લગભગ દૂર કરી નાખીએ પણ તો પછી કલિલ અસ્થાયી બની જાય એટલે કલિલને સ્થાયી રાખવા માટે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્યની હાજરી હોવી જરૂરી છે પણ તમે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરો એટલે એ અલ્પ પ્રમાણમાં રહેલા વિદ્યુત વિભાજ્યના આયનો છે એ પણ દ્રાવણમાંથી લગભગ દૂર થઈ જાય તો એના લીધે કલિલનું સ્કંદન થઈ જાય તો પાંચમી એક રીત આ છે તો વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી પણ આપણે કલિલનું સ્કંદન કરી શકીએ એનું પાર્સલેશન દ્વારા પણ આપણે કલિલનું સ્કંદન કરી શકીએ હવે આપણે વાત કરીએ ભાઈ વિદ્યુત વિભાજ્યનું ઉમેરણ કરીએ અને એના લીધે કલિલનું સ્કંદન થાય છે તો એ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના જે આયનો કલિલ કણના વીજભારનું તટસ્થીકરણ કરે માની લો કે કલિલ ધન વીજભારિત છે તો વિદ્યુત વિભાજ્યના ઋણ આયનો કલિલનું તટસ્થીકરણ કરે કલિલ ઋણ વીજભારિત છે તો વિદ્યુત વિભાજ્યના ધન આયનો કલિલનું તટસ્થીકરણ કરે કારણ કે કલિલ ઋણ વીજભારિત હોય તો વિદ્યુત વિભાજ્યના ધન આયનને આકર્ષે એની સાથે પારસ્પરિક ક્રિયા કરે એનું તટસ્થીકરણ થઈ જાય અને કલિલનું સ્કંદનમાં રૂપાંતરણ થઈ જાય તો તમે ઉમેરેલો જે વિદ્યુત વિભાજ્ય છે એના જે આયનો કલિલ કણોના વીજભારનું તટસ્થીકરણ કરવા માટે જવાબદાર છે એને સ્કંદન કરતા આયન કહેવાય તો સ્કંદન કરતા આયન વિદ્યુત વિભાજ્યના જે આયનો વિદ્યુત વિભાજ્યના જે આયનો કલિલ કણો ઉપરના વીજભારને તટસ્થીકરણ કરે વિદ્યુત વિભાજ્યના જે આયનો કલિલ કણો પરના વીજભારનું તટસ્થીકરણ કરે તેને સ્કંદન કરતા આયન કહેવાય એટલે જો કલિલ ધન વીજભારિત હોય તો ઋણ આયનો સ્કંદન કરે કલિલ ઋણ વીજભારિત હોય તો વિદ્યુત વિભાજ્યના ધન આયનો એનું સ્કંદન કરે અને સ્કંદન માટે થઈ આરડી અને સુલ્ઝ નામના વૈજ્ઞાનિકે એક નિયમ રજૂ કર્યો તો હાર્ડી સુલ્ઝ નો નિયમ આપણને એવું કહે છે કે ભાઈ જે સ્કંદન કરતા આયન છે એ સ્કંદન કરતા આયનની સ્કંદન શક્તિ એ આયનની સંયોજકતાના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય વિદ્યુત વિભાજ્યનો જે આયન સ્કંદન કરવા માટે જવાબદાર છે એની સ્કંદન શક્તિ એ ધાતુ આયન જે છે પછી ધન આયન હોય અથવા તો જે ઋણ આયન હોય એના અનુસંધાને કવિ સ્કંદન કરવા કલિલ કણોના સ્કંદન માટે ઉમેરેલો સ્કંદન કરતા આયનની સ્કંદન શક્તિ એની સંયોજકતા જેટલી વધુ હોય એટલી એની સ્કંદન કરવાની શક્તિ વધુ એટલે સ્કંદન શક્તિ એ સ્કંદન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હાર્ડી અને સુલ્ઝનો નિયમ એવું કહે છે કે કલિલ કણોના સ્કંદન માટે તમે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો જે આયન જવાબદાર છે જેને આપણે સ્કંદન કરતા આયન કીધો એની સંયોજકતા જેટલી વધુ એટલી એની સ્કંદન કરવાની શક્તિ વધુ દાખલા તરીકે કલિલ ધન ભારિત છે અને ધન ભારિત સોલનું જો મારે સ્કંદન કરવું હોય
तो विद्युत विभाजीय नो अथवा स्कंदन करता ऋण आयन जवाबदार होय। कलिल जो धन भारित होय तो एनु स्कंदन ऋण आयन वे थाय। तो ये ऋण आयन नी जे संयोजकता छे ई संयोजकता जेटली वधु एटली एनी स्कंदन शक्ति वधु। दाखला तरीके FeCN6 जेनी संयोजकता -4 छे, आ सिवाय PO4 -3 जेनी संयोजकता -3 छे, SO4 -2 जेनी संयोजकता -2 छे अने Cl-। તો આની સ્કંદન કરવાની શક્તિ સૌથી વધુ હોય, જ્યારે આની ઓછી, આની એનાથી ઓછી, આની સૌથી ઓછી। એવી જ રીતે ઋણ ભારિત સ્વરૂપ હોય તો એનું સ્કંદન ધન આયનો વડે થાય। તો ધન આયનમાં જેની સંયોજકતા વધુ એની સ્કંદન શક્તિ વધુ। દાખલા તરીકે +4 વાળો આયન હોય તો એની સ્કંદન શક્તિ સૌથી વધુ, +3 વાળો હોય તો એની સ્કંદન શક્તિ એના કરતા ઓછી, +2 વાળો હોય તો એની સ્કંદન શક્તિ એના કરતા ઓછી, +1 હોય તો એની સ્કંદન શક્તિ એના કરતા ઓછી। ટૂંકમાં સ્કંદન શક્તિ સ્કંદન કરતા આયનની સંયોજકતા જેટલી વધુ એટલી સ્કંદન શક્તિ વધુ। તો આની સ્કંદન શક્તિ સૌથી વધુ, આની સૌથી ઓછી, કારણ કે આની સંયોજકતા વધુ, આની ઓછી, જ્યારે આની સૌથી વધુ। તો જેમ સંયોજકતા વધુ એમ સ્કંદન શક્તિ વધુ। હવે વાત આવે સ્કંદન મૂલ્યની, તો સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે। જેની સ્કંદન શક્તિ વધુ એનું સ્કંદન મૂલ્ય ઓછું, એટલે સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે। સ્કંદન મૂલ્ય એટલે શું? તો કે કલિલના સોલનું આપણે સ્કંદન કરવું છે તો એના માટે જે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાની જરૂર પડે, માની લો કે આની સ્કંદન શક્તિ વધુ છે પણ આની ઓછી સાંદ્રતાની જરૂર પડે। સ્કંદન મૂલ્ય એટલે એની સાંદ્રતા મિલીમોલ પ્રતિ લીટર। તો સ્કંદન મૂલ્યની એક વ્યાખ્યા આવશે કે સ્કંદન મૂલ્ય એટલે શું? તો કે કલિલ સોલના અવક્ષેપણ માટે, કલિલના સોલનું અવક્ષેપણ કરવું હોય તો એના માટે વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લીટર એકમમાં અલ્પતમ સાંદ્રતા કલિલ સોલના સ્કંદન માટે વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લીટરમાં અલ્પતમ સાંદ્રતા એટલે ઈ વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવાય। તો સ્કંદન શક્તિ જેની વધુ એનું સ્કંદન મૂલ્ય ઓછું, તો આની સ્કંદન શક્તિ વધુ છે એટલે સ્કંદન મૂલ્ય ઓછું, પણ આનું સ્કંદન શક્તિ ઓછી છે એટલે આનું સ્કંદન મૂલ્ય વધુ, તો આના કરતા આની મારે વધારે સાંદ્રતાની જરૂર પડે। જ્યારે આની મારે ઓછી સાંદ્રતાની જરૂર પડે ત્યારબાદ આવશે દ્રવ અનુરાગી સોલનું સ્કંદન। તો દ્રવ વિરાગી સોલનું સ્કંદન કેવી રીતે કરી શકાય એના માટેની જુદી જુદી રીતો છે। વિદ્યુત કણ સંચલન, બે વિરુદ્ધ વીજભાર વાળા સોલને મિશ્ર કરીએ એટલે કલિલને ઉકાળીએ, વિદ્યુત વિભાજ્ય વધારે પ્રમાણમાં ઉમેરી એના લીધે અને લાંબા સમય સુધી જો એનું પાર્સલેશન કરવામાં આવે તો પણ કલિલનું સ્કંદન કરી શકાય। હવે વાત આવશે દ્રવ અનુરાગી સોલના સ્કંદનની। તો દ્રવ અનુરાગી સોલના સ્કંદન એના માટે પણ જુદી જુદી રીતો છે। પહેલા તો દ્રવ અનુરાગી સોલ એની સ્થાયીતા માટે જવાબદાર કોણ, કે ભાઈ આવા સોલ કેમ સ્થાયી હોય છે? તો એની સ્થાયીતા માટે બે પરિબળ જવાબદાર છે। એક તો કલિલ કણ ઉપરનો વીજભાર, એક કોણ, તો કલિલ કણ ઉપરનો વીજભાર એ દ્રવ અનુરાગી સોલની સ્થાયીતા માટે જવાબદાર છે। અને બીજું કે ભાઈ એ કલિલ કણોનું સોલ્વેશન જોડાણ
पानी ना अणु साथे नु जोड़ा तो आ बे परिबळो छे ई कई द्रव अनुराकी स्वरूपी સહાયતા માટે જવાબદાર છે એટલે જો હું આ બે પરિબળોને દૂર કરી નાખું તો આવા દ્રવ અનુરાગી સોલ નું સ્કંદન કરી શકું દ્રવ અનુરાગી સોલ જે છે એની સ્થિરતા માટે આ બે પરિબળો જવાબદાર છે એટલે જો હું કલિલ કણ પરનો વિજભાર દૂર કરી નાખું તો એ કલિલ નું સ્કંદન થઈ જાય કલિલ કણ નું સોલ્વેશન કરી નાખું તો પણ હું કલિલ કણો નું જે સોલ્વેશન થાય છે એ સોલ્વેશન ને હું દૂર કરી નાખું તો પણ એનું સ્કંદન થઈ જાય તો એના માટે શું કરું તો કે આ બે પરિબળોને દૂર કરવા હોય તો એના માટે પહેલું વિદ્યુત વિભાજ્યને ઉમેરી દઈએ તમે જે કલિલ દ્રાવણ હોય એની અંદર હું એક તો વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઉં અને બીજું કોઈ યોગ્ય દ્રાવકને વધુ પ્રમાણમાં ઉમેરી દઉં કલિલ કણ ની સ્થાયિતા માટે જે બે જવાબદાર પરિબળો છે એ પરિબળોને મારે દૂર કરવા પડે અને એના માટે કઈ શું કરવું તો કે હું કલિલ દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઉં અને કાં તો એની અંદર યોગ્ય દ્રાવક વધુ પ્રમાણમાં ઉમેરી દઉં અથવા હું દ્રાવક ઉમેરી મંદન કરું તો એવા સંજોગોમાં હું એ દ્રવ અનુરાગી સ્વરૂપનું સ્કંદન કરી શકું દાખલા તરીકે આલ્કોહોલ અને એસિટોન જેવા દ્રાવકને આલ્કોહોલ અને એસિટોન જેવા જે દ્રાવક છે એ દ્રાવકને હું જલ અનુરાગી સોલની અંદર ઉમેરી દઉં આલ્કોહોલ અને એસિટોન જેવા દ્રાવકને હું જલ અનુરાગી સોલની અંદર ઉમેરું ત્યારે પરિક્ષેપિત કલાનું નિર્જલીકરણ થાય મેં પહેલા તમને યોગ્ય દ્રાવકને વધુ પ્રમાણમાં ઉમેરી આલ્કોહોલ અને એસિટોન જેવા દ્રાવકને હું આ જલ અનુરાગી સોલની અંદર ઉમેરી દઉં એટલે પરિક્ષેપિત કલાનું શું થાય નિર્જલીકરણ એવા સંજોગોમાં હવે હું થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઉં એટલે હવે એ કલિલનું સ્કંદન થઈ જાય એની અંદર વિદ્યુત વિભાજ્યને ઉમેરી દો એટલે ઈ કલિલનું આપણે સ્કંદન કરી શકીએ અને આજનો છેલ્લો ટોપિક ઈ છે કલિલનું સંરક્ષણ તો દ્રવ અનુરાગી જે સોલ છે જેને આપણે સંરક્ષક કલિલના નામથી ઓળખીએ છીએ હવે આની અંદર શું હોય છે કે બે કલિલ સોલ લેવાના એક દ્રવ અનુરાગી અને બીજું દ્રવ વિરાગી દ્રવ અનુરાગી અને બીજું છે દ્રવ વિરાગી હાલાયોફોબિક હાલાયોફિલિક હવે આપણને ખબર છે કે દ્રવ અનુરાગી જે સોલ છે એ દ્રવ અનુરાગી સોલ એનું સોલ્વેશન થાય છે સોલ્વેશન ના લીધે ઈ સોલ દ્રવ વિરાગી સોલ કરતા વધુ સ્થાયી હોય છે કારણ કે એને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે પાણીના અણુઓ સાથે જોડી જાય છે જોડાવાના લીધે આવા કલિલ જે છે વધુ સ્થાયી છે અને એનું માટે જવાબદાર કારણ જ છે કે ભાઈ દ્રવ અનુરાગીના જે કલિલ કણો રહ્યા એ પાણીના અણુઓ વડે વિપુલ પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ જાય છે એટલે કે કલિલ કણો રહ્યા એ પ્રવાહીની અંદર પરિક્ષેપિત થયેલા છે પ્રવાહીના અણુઓ વડે ઘેરાયેલા છે અને એના લીધે જ દ્રવ અનુરાગી સોલની સ્થાયિતા દ્રવ વિરાગી સોલ કરતા વધુ હોય છે હવે મારે આ દ્રવ અનુરાગી કલિલ કે જે દ્રવ વિરાગી સોલનું સંરક્ષણ કરવાનો ગુણધર્મ દર્શાવે છે તો એના માટે શું સમજવું
तो કે જ્યારે દ્રવ અનુરાગી સોલને આપણે દ્રવ વિરાગી સોલની અંદર ઉમેરી દઈએ, દ્રવ અનુરાગી સોલ એને હું દ્રવ વિરાગી સોલની અંદર ઉમેરી દઉં, ત્યારે દ્રવ અનુરાગીના જે કણો છે એ દ્રવ વિરાગીની આજુબાજુ, દ્રવ અનુરાગી અથવા લાયોફિલિકના જે કણો છે એ લાયોફોબિકના કણોની આજુબાજુ એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર રચે, એટલે કે જલ વિરાગી સોલનું વિદ્યુત વિભાજ્યથી થતા સ્કંદન સામે એનું રક્ષણ કરે. તો આમ સંરક્ષણ માટે દ્રવ વિરાગી સોલના સંરક્ષણ માટે આપણે દ્રવ અનુરાગીનો ઉપયોગ કરીએ છીએ, માટે એને આપણે સંરક્ષક કલીલના નામથી ઓળખીએ છીએ. તો અહીંયા આપણે કલીલની વાર્તા પૂરી કરીએ છીએ. હવે પાયસ, ઇમલ્સન, ડિમલ્સિફિકેશન આવી જુદી જુદી ચર્ચા આગળના વિડીયોમાં કરીશું.